નમસ્તે વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? શ્રી તક્ષશિલા શિક્ષણ સંકુલ દ્વારા આયોજિત ઓનલાઈન એજ્યુકેશન શ્રેણીમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રો તેમજ વાલી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજનો અભ્યાસ છે ધોરણ 3 વિષય ગણિત ગમ્મત. તો બાળ મિત્રો, આપણે ગણિત ગમ્મતમાં પ્રકરણ નંબર 6 આજે આપણે બીજો ભાગ શીખીશું, બરાબર. ભાગ 1 આપણે બાદબાકીના દાખલા, એમાં દસકાવાળા દાખલાની બધું જોઈ ગયા, બરાબર. તો ચાલો આપણે આગળ બીજા એક બાદબાકીના અને સરવાળાના તમારી જાતે જવાબ ચકાસો. એટલે કે તમે દાખલો ગણ્યો છે, હવે તમારો દાખલો સાચો છે કે ખોટો છે એ કઈ રીતના તમે નક્કી કરી શકશો? તો અહીંયા આગળ એ રીત આપી છે, બરાબર. એના ઉપરથી તમે તમારો જવાબ ચેક કરી શકો છો કે તમારો દાખલો સાચો છે. તો જુઓ બાળકો, તમારી પાસે જે પાઠ્યપુસ્તક છે ગણિતનું ખુલ્લું રાખજો, બરાબર, એટલે તમને ખ્યાલ આવે. એમાં જુઓ 6 દાખલો, તમારી જાતે તમારા જવાબ ચકાસો. અગાઉ આપણે 5 દાખલા સુધી જોઈ ગયા, બરાબર. તો એમાં જુઓ, પહેલી રકમ છે 236 ઓછા 114. તો એમાં જુઓ, અહીંયા આગળ 6 છે, નીચે 4 છે, બાદબાકીની નિશાની છે, એટલે આપણે બાદ કરીશું, બરાબર. તમને આગળ મેં બાદબાકી કરતાં શીખવાડ્યું, બરાબર. પોતાના વેઢાથી ગણવાના, અને મોટી રકમ હોય તો લીટા પણ તમે કરી શકો છો. અહીંયા 6 છે અને એમાંથી 4 બાદ કરવાના છે, એટલે તમારી પાસે આંગળીના વેઢા જે છે એમાં 6 વેઢા રાખો, અને એમાંથી 1 2 3 4 5 6 એમાંથી કેટલા બાદ કરવાના છે? 4, એટલે અહીંયા આગળ 4 આવે, બરાબર. તો કેટલા બાકી રહ્યા? 2. તો લખવાના નીચે 2, બરાબર. ત્યાર પછી 3, તો 3 આંગળીમાંથી 1 આંગળી બાદ કરી નાખતા 2 વધે છે, 2માંથી 1 જાય તો 1. આ એકદમ સરળ બાદબાકી છે, બરાબર. એટલે જવાબ શું આવ્યો? 122. તો 122 વત્તા આ બાદબાકી છે, એટલે આપણે જવાબ ચેક કરતી વખતે સરવાળાની નિશાની એટલે કે વત્તાકાર કરીશું, અને વત્તાકારમાં નીચેની રકમ કઈ લેવાની છે? જે નાની રકમ હતી તે 236 ઓછા 114, 114 નાના હતા, બરાબર. એ બંનેનો સરવાળો કરીશું એટલે આપણને મોટી રકમ મળી જશે. અહીંયા આગળ 122 વત્તા 114 એટલે કે 2 વત્તા 4 કેટલા થાય? 6. 2 વત્તા 1 3, 1 ને 1 2, બરાબર. નાની નાની બાદબાકી અને સરવાળા છે જે તમે મૌખિક રીતે કરી શકો છો. ચાલો એના પછી છે 340 ઓછા 28. અહીંયા આગળ 340 અને નીચે 28 એ એકમ અને દશક બે જ અંક આપેલા છે, બરાબર. 100 સ્થાન આપી નથી એટલે તમે 100 સ્થાનમાં 0 લખી શકો છો. 0માંથી 8 બાદ ન થાય એટલે શું કરવાનું? બાજુમાંથી દસકો લેવાનો છે 4 ઉપર. 4 ઉપર દસકો લેતા કેટલા વધે? એની ઉપર 1 ઓછો થઈ જાય એટલે 3, બરાબર. અને અહીંયા આગળ 0ના કેટલા થાય? 10. 10માંથી 8 બાદ કરીએ તો 2 વધે, 3માંથી 2 બાદ કરીએ તો 1, અને અહીંયા 3ની નીચે 0 છે એટલે કશું જ નથી, એટલે 3ના 3, બરાબર. 3માંથી 0 એટલે એક પણ રકમ બાદ કરવાની નથી, એટલે 3ના 3 વધે છે. શું જવાબ આવ્યો? 312. હવે શું કરવાનું છે? આ બાદબાકી છે, બરાબર, એટલે આપણે શું કરીશું? સરવાળો. કોનો કોનો? કે જે જવાબ આવ્યો છે તે અને જે નાની રકમ હતી તે, એટલે 312 વત્તા 28. તો ચાલો આપણે હવે એ દાખલો ગણીએ. 312 વત્તા 28, બે રકમ હોય, બે એટલે એકમ અને દશક, તો એકમને નીચે એકમની રકમ, દશકને નીચે દશકની, એ રીતે મૂકવાની છે. 100ના સ્થાનથી મૂકવાની નહીં, નહીં તો તમારો દાખલો ખોટો પડશે. તો 2 વત્તા 8 કેટલા થાય? 2 પછી ગણો, 8 લીટા 3 4 5 6 7 8 9 અને 10 થઈ ગયા 8 લીટા. ગણ્યા તો 10નું મીંડું વધી પડી 1. વધી ક્યાં મૂકવાની? બાજુમાં, બરાબર. 3 ઉપર નહીં, બાજુમાં 1 છે એટલે 1 ઉપર મૂકવાનું. ચાલો 1 ને 1 2, અને 2 ને 2 4, અને 3ની નીચે કશું જ નથી એટલે 3 ના 3. ખ્યાલ આવી ગયો તમારો? જે આ જવાબ આવ્યો, હવે એની સાથે જે પહેલી રકમ હતી એને ચકાસો, જુઓ એના જેટલી જ છે, બંને સરખી છે. રકમ અને જવાબ બંને સરખું આવે એટલે તમારો દાખલો સાચો છે, બરાબર. ચાલો હવે આ રીતના આગળ બીજા દાખલા આપેલા છે તમને.
तो એમાં જુઓ સરવાળાનો ઉપયોગ કરી રાશિની બાદબાકી ચકાસો. રાશિ એટલે કે રકમ. દરેક સાચા જવાબ માટે એક સાચું કરો. રાશિની બાદબાકી એટલે જે પહેલી રકમ આપી છે તમને, મોટી રકમ, એની બાદબાકી જુઓ સાચી છે કે ખોટી છે. અહીંયા આગળ 384 ઓછા 243, તો 4માંથી 3 બાદ કરતા 1 વધે. આમાં દાખલા ગણેલા છે, જવાબ આડાઅવળી સાચો ખોટો લખેલો છે. એ સાચા જવાબ હોય ત્યાં સાચું અને ખોટું હોય તેની નીચે ખોટું કરવાનું છે, બરાબર. 8માંથી 4 બાદ કરીએ તો 4, 3માંથી 2 જાય તો કેટલા વધે? 1, બરાબર. અહીંયા બાદબાકી એ રીતની આપી દીધેલી છે. હવે શું કર્યું છે? આગળ જે દાખલા આપણે ગણતા હતા જેની બાદબાકી હોય એને સરવાળા સાથે ચકાસવાનું છે, બરાબર. એટલે કઈ રકમ લઈશું આપણે? જે જવાબ આવ્યો છે 141 વત્તા નાની રકમ એટલે કે 243, એ બેનો સરવાળો કરીએ તો 1 વત્તા 3 કેટલા થાય? 3 ને 1 4, 4 ને 4 8, અને 1 વત્તા 2 કેટલા થયા? 3. 384 આવી ગયું. જે તમારી ઉપરની રાશિ એટલે કે જે આ રકમ છે, બરાબર, બાદબાકીની, તે બંને સરખી જ છે એટલે આ દાખલો સાચો ગણેલો છે. એટલે આપણે સાચાની નિશાની ગુલાબી રંગનું બોક્સ આપ્યું છે તેમાં કરીશું. ત્યાર પછીનો દાખલો જુઓ, 468, બરાબર. 468 ઓછા 139, તો એમાં આપણે 8માંથી 9 બાદ કરીએ તો કેટલા આવે? 8માંથી 9 જાય ના જાય? 10કો લેવો પડે. તો અહીંયા 6 ઉપર 10કો લીધો નથી એટલે આ દાખલો ખોટો ગણેલો છે. એટલે આપણે ચોકડી મૂકી દઈશું, બરાબર. ચોકડી મૂકી દઈશું એટલે બાજુનો દાખલો પણ ખોટો જ આવશે, બરાબર. 221 લખો એમાં વત્તા 139 લખો એટલે તમારો દાખલાનો જવાબ સાચો આવે નહીં. એટલે આ દાખલો પણ ખોટાની નિશાની તમારે કરી દેવાની, બરાબર. ચાલો એના પછીનો, 356 ઓછા 247, તો 6માંથી 7 બાદ કરવાના છે, બરાબર. 6માંથી 7 બાદ કરો તો અહીંયા આગળ આપણે 5 ઉપર 10કો લઈએ તો કેટલા થાય? 4, બરાબર. અને અહીંયા આગળ 16, તો 16માંથી તમે 7 બાદ કરો, 16 લીટા પાડો અથવા 16 વેઢા ગણો. આ 15 છે આપણા હાથના, જે આ પંજા છે પંજામાં કેટલા વેઢા આપેલા છે? 15, અને એક બાજુના આંગળીનો 15માંથી 7 બાદ કરો, 6 અને 1 7 કેટલા વધે? 9, બરાબર. પછી 4માંથી 4 બાદ કરીએ તો અહીંયા આગળ 0 વધે છે. આ તો તમારું સાચું જ છે, 16માંથી 7 બાદ કરો એ 9 થાય, પણ આ 4 ઉપર વધ્યા છે, 4માંથી 4 બાદ કરતા કેટલા વધે? 0 વધે, અને અહીંયા આગળ 1 લખ્યો છે એટલે આ દાખલો ખોટો છે, બરાબર. એટલે આ ખોટો હોય એટલે આ પણ ખોટો જ હોય, એટલે બંનેમાં ખોટાની નિશાની કરી દેવાની. ચાલો એના પછીનો બીજો એક દાખલો છે, 468 ઓછા 224, તો 8માંથી 4 બાદ કરો તો 4 વધે, 6માંથી 2 બાદ કરો તો 4 વધે, 4માંથી 2 બાદ કરો તો 2 વધે, બરાબર. એટલે આ જવાબ સાચો આવી ગયો. હવે આપણે બંને રકમને ચકાસવાની છે એટલે કે એનો તાળો મેળવવાનો છે. તાળો મેળવવો એટલે કે આપણો જવાબ ચેક કરવો. તો એના માટે કઈ બે રકમ લેવાની છે? એક જવાબવાળી અને એક નાની રકમ. તો જવાબવાળી છે 244 વત્તા 224, બરાબર. તો આપણી રકમ બની ગઈ. હવે ચાલો એને સરવાળો કરીએ. તો 4 છે ઉપર અને 4 નીચે છે, તો 4 ને 4 કેટલા થાય? 8 થાય, બરાબર. બીજા 4 છે અને નીચે 2 છે, 4 પછી બીજા 2 ગણો તો 4 પછી 5 અને 6, 6 લખી દીધા. હવે 2 વત્તા 2 કેટલા થાય? 4. આ નાના નાના અંકોની આપણે ગણતરી કરતી વખતે મૌખિક ગણતરી કરવાની, બરાબર. એટલે તમારું પાકું થાય. તો 468 આવ્યા, બરાબર. 468 ઉપરની રકમ સાથે બંને સરખાવી દીધા, બંને સરખા છે એટલે આ દાખલો સાચો ગણેલો છે. ખ્યાલ આવી ગયો બાળકો આટલે સુધી? તો ચાલો હવે આપણે 7મા નંબરના પ્રશ્નમાં જઈએ કે રંગીન ખાનાઓમાં ખૂટતા અંક લખો. પરીક્ષામાં આ પ્રકારના દાખલા પૂછતા હોય છે એટલે થોડું ધ્યાન રાખવાનું, બરાબર. અહીંયા આગળ જુઓ, રંગીન ખાનાઓમાં અંકો ખૂટે છે, નીચે જવાબ આપી દીધેલા હોય, આપણે એના ઉપરથી ગણતરી કરી અને સાચો અંક લખવાનો છે. તો 78 ઓછા 33, બરાબર. અહીંયા 33 એમાં આ 1 3 શોધીને લખવાનો છે. એ કઈ રીતના શોધવાનું છે ચાલો તમને બતાવું. અહીંયા આગળ 8 લખેલા છે અને નીચે વાદળી રંગનું બોક્સ ખાલી હશે તમારા પાઠ્યપુસ્તકમાં, બરાબર. અને એની નીચે જવાબ આપેલો છે 5.
તો 8 માંથી કેટલા બાદ કરીએ તો 5 રહે, તો એમાં કઈ રીતના કરવાનું? 5 નીચે જવાબ આપેલો છે ને, તો એને 5 પછી ગણવાના, ક્યાં સુધી ગણવાના? 8 સુધી. 5 પછી 8 આવે ને એટલા લીટા પાડવાના, 8 આવે ત્યાં ઊભું રહેવાનું. 5 પછી ગણો 6 7 અને 8. 8 આવી ગયા, ઊભા રહી ગયા, હવે ગણો કેટલા લીટા થયા? 1 2 અને 3. તો જેટલા લીટા થયા હોય એટલા તમારે ખાલી બોક્સમાં, એટલે કે વાદળી રંગના બોક્સમાં લખી દેવાના છે. લખાઈ ગયા એટલે 8માંથી 3 બાદ કરતા કેટલા વધે? 5 વધે, બરોબર. હવે એમાં બાજુના બોક્સમાં એ રીતનું કરો. ચલો 7 ઓછા 3, તો એમાં વાદળી રંગના બોક્સમાં જવાબવાળું ખાનું ખાલી આપ્યું છે. તો 7માંથી 3 બાદ કરીએ તો કેટલા વધે? 4 વધે, બરોબર. ચાલો એના પછીનો બીજા નંબરનું બોક્સ જોઈએ. એમાં 21 લખેલા છે અને એના પછીનું ખાનું ખાલી આપ્યું છે, એટલે જવાબ તમારે શોધીને લખવાનો છે. -1 અને વચ્ચે ખાનું ખાલી છે, એના પછી 7 છે અને જવાબ આપી દીધેલો છે 32. હવે અહીંયા કે છે કે અહીંયા આગળ કેટલા લખેલા હોય તો નીચે 7 બાદ કરતા એમાં 2 વધે. તો મેં આગળ તમને શીખવાડ્યું એ પ્રમાણે 2 પછીના લીટા પાડો, ક્યાં સુધી? 7, બરાબર. અહીંયા આગળ 7 આવે ત્યાં સુધી લીટા પાડો 2માં, અથવા તમે અહીંયા આગળ જો 2 વત્તા 7, ઉપરનું ખાનું જ્યારે શોધવાનું હોય તો એમાં સરવાળો કરી દેવાનો, અને આવી રીતના વચ્ચેનું ખાનું શોધવાનું હોય તો બાદબાકી કરી દેવાની. એમાં 7 વત્તા 2 કરીએ તો કેટલા આપણને મળશે? 9. એટલે 9માંથી 7 બાદ કરો તો 2 જવાબ આવશે, બરાબર. આ રીતનું કરો તો પણ તમને આ ખાનાનો જવાબ મળી જઈ શકે છે. 7 પછી 8 અને 9, બરાબર. 2 લીટા પાડ્યા એટલે આપણને ઉપરની રકમ મળી ગઈ. આવી રીતના વચ્ચે હોય અને નીચેનો જવાબ આપી દીધેલો હોય ત્યારે તમારે શું કરવાનું? બાદબાકી, અને ઉપરનું ખાનું શોધવાનું હોય તો સરવાળો કરી દેવાનો. ચાલો એના પછી 1 આપેલો છે અને 8 આપેલ, 8 શોધવાના છે આપણે. તો 8 કઈ રીતના શોધવાના છે? ચાલો તો 1માંથી અહીંયા આગળ બાદબાકી કરવાની હતી. 9માંથી 7 બાદ કર્યા, 2 વધ્યા, 1માંથી તમારે 3 જવાબ લાવવાનો છે, બરાબર. તો 3 પછી ગણવાના, બાદ કરવાના છે. 1ના કેટલા કરીશું અહીંયા આગળ? 1માંથી તો આ રકમ જાય નહીં, બરાબર. અહીંયા આગળ આ કેવી રકમ આપી છે? મોટી છે, જે 1 કરતાં મોટી છે. એટલે તમારે અહીં કેવી રકમ લેવી પડશે? 11 12 13. તો 12માંથી 3 બાદ કરો તો કેટલા વધશે? 12માંથી 3 બાદ કરો તો 9 વધે. તો આપણે એના ઉપરની રકમ લઈએ, એટલે કે 11. તો 11માંથી 8 બાદ કરીએ તો 3 વધે છે, બરાબર. તો આ 11 આવ્યા તો એના માટે આપણે અહીંયા 10કો લેવો પડે. 1ના 11 કરવા માટે શું કરવું પડે? 10કો લેવો પડે. એટલે 2ની ઉપર 1 આવે, 1 ને 1 0, બરાબર. 1માંથી 1 જાય તો કેટલા વધે? 0. ચાલો એના પછીનો દાખલો જોઈએ. અહીંયા 6 આપેલા છે, આગળનું ખાનું ખાલી છે, બરાબર. અહીંયા 3 છે અને એની નીચે ખાનું ખાલી છે, જવાબમાં 0. 6માંથી કેટલા બાદ કરીએ તો 0 થાય? તો 6માંથી 6 બાદ કરતા 0 વધે છે, બરાબર. હવે કહેશે કઈ રકમ લેશે? અહીંયા જો 3 અને 6, તો મેં તમને આગળના દાખલામાં કીધું હતું, નીચેના 2 ખાના આપી દીધેલા હોય તો શું કરવાનું? સરવાળો. એટલે આપણને મોટી રકમ મળી જાય. મોટી રકમ શોધવા માટે શું કરવાનું? સરવાળો. નાની રકમ શોધવા માટે બાદબાકી, બરાબર. એ બે વાત યાદ રાખવાની. 3 અને 6 નો સરવાળો કરીએ તો આપણને 9 મળે. ચાલો એના પછીનો દાખલો જુઓ. આગળનું એક બોક્સ ખાલી છે અને પાછળ 2 ચોકડા, એટલે કે 44 છે. નીચે -238, બરાબર. તો આપણે અહીંયાથી બાદબાકી શરૂ કરવાની છે. 4માંથી 8 ના જાય તો શું કરવાનું? બાજુમાંથી 10કો લઈએ, એની ઉપર 3 વધે, અને અહીંયા આગળ 4ના કેટલા કરવાના? 1 હોય તો 11, 2 હોય તો 12, 3 હોય તો 13, 4 હોય તો 14, બરાબર. એ યાદ રાખવાનું. 14માંથી 8 બાદ કરો. ચાલો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 અને 14, એમાંથી 6 કાઢો. તો 1 2 3 4 5 6, ગણો તો તમારા બેઢા હાથ રાખ્યો છે. કેમનેમ બોલો છો કે લીટા પાડ્યા છે? લીટા પાડ્યા છે. ના પાડ્યા હોય તો આંગળીના બેઢા રાખજો, બરાબર. 14 અહીંયા આગળ આવશે તમારે. એમાંથી આ 6 કાઢી નાખો એટલે કેટલા વધે છે? 14માંથી ને 8 બાદ કરવાના છે, બરાબર. આ 6 અને ઉપરના 2, તો 1 2 3 4 અને 5 અને 6, બરાબર. ચાલો હવે 3માંથી 3 જાય તો 0, 4માંથી 2 જાય તો
અહીંયા આગળ ત્રણમાંથી ત્રણ ગયા એટલે ઝીરો થયા, તો અહીંયા આગળ કેટલા લખેલા હશે આ રકમ આપણે અહીંયા બાદબાકી માટે. અહીંયા બે બોક્સ આપી દીધેલા છે, આગળ તમને મેં જણાવ્યું એ પ્રમાણે નીચેના બે બોક્સની રકમ આપી હોય તો શું કરવાનું, સરવાળો. બે વત્તા બે કેટલા થશે, ચાર. ચાલો આગળ જોઈએ. ચાલો પત્રો વેચીએ. શું છે, ટપાલ વહેંચવાની છે. ટપાલી કાકા જે માંદા છે, ચાલો તેમના બદલામાં આપણે પત્ર વહેંચવા જઈએ. બરાબર, પત્ર ઉપર સાચા રૂમ નંબર લખો, પછી ઉપર દર્શાવેલ ઇમારત એટલે કે ભવનમાં જે મકાન હોય એને ઇમારત કે બિલ્ડિંગ કે અથવા તો ફ્લેટ કહીએ, તેમાં રૂમ શોધો અને તેની ફરતે વર્તુળ દોરો. રૂમ નંબર 455 ઉપર વર્તુળ દોરવાનું છે. અહીંયા આગળ તમને આ રૂમ નંબર આપેલા છે એની પર અહીંયા આગળ જવાબ કરીને વર્તુળ કરતું જવાનું છે. બરાબર, 455 ઉપર આપણે વર્તુળ કરી દીધું કે અહીંયા આગળ 445 વત્તા 10 એટલે 455 રૂમ નંબર થયો. ચાલો હવે એના પછીનો દાખલો છે, 467 વત્તા 11 તો 7 વત્તા 1 કેટલા થયા, 8. જવાબ જે ખાનું આપ્યું છે ને એમાં લખવાનો છે. એકમ એકમનો સરવાળો 8 થયો. 6 ને 1 7 અને 4 ના 4 478 નંબરના મકાનમાં આપણે ટપાલ આપવાની છે એટલે 478 ઉપર રાઉન્ડ કરી દો. ચલો ક્યાં છે 478, અહીંયા આગળ શોધી કાઢો. 477 અને 478 અહીંયા આગળ છે. બરાબર, ચાલો ગોળ કરી દીધું. હવે એના પછીનો દાખલો, 450 - 19 સરવાળા અને બાદબાકી બંને દાખલા ભેગા છે. તમારે નોટબુકમાં પણ આ દાખલા ગણવાના છે. બરાબર, 0 માંથી 9 ના જાય, આપણે 5 ઉપર 10 કો લઈએ તો કેટલા વધે, 4 વધે અને 10 આવે અહીંયા આગળ 0 ઉપર. 0 ના કેટલા થાય, 10. તો 10 માંથી 9 બાદ કરીએ તો 1 વધે. 4 માંથી 1 જાય તો 3. 4 ના 4 બરાબર, 431. તો 431 ઉપર આપણે ગોળ કરવાનું છે, અહીંયા નીચે આપેલું છે. બરાબર, ચાલો એના પછીનો રૂમ નંબર છે 430 વત્તા 15. ચાલો સરવાળો કરીએ તો 0 વત્તા 5 કેટલા થાય, 5 ના 5. 3 વત્તા 1 કેટલા થાય, 3 વત્તા 1 4 થાય. 4 ના 4 445 ઉપર. તો 445 ક્યાં છે, આ રહી 455 નીચે. બરાબર, ચાલો એના પછી 456 - 20 બાદબાકીનો આવ્યો. 6 માંથી 0 જાય તો 6 ના 6 દાખલો ગણેલો જ છે. 5 માંથી 2 જાય તો 3 અને 4 ના 4 436 એના ઉપર ગોળ કરી દો. ચાલો એના પછીનો 480 - 9 હવે 0 માંથી 9 જાય, ના જાય તો શું કરવાનું, 8 ઉપરથી 10 કો લેવાનો. 8 ઉપર કેટલા આવે, 8 માંથી 1 ઓછો કરીએ એટલે કેટલા થાય, 7 થાય. બરાબર, અને 0 નો 10, 10 માંથી 9 જાય તો 1 વધે છે ને. 10 આંગળીઓ તમારે બંને હાથની ભેગી કરીને એમાંથી 9 કાઢી નાખો. ચાલો ગણો તો કેટલી થઈ, 1 જ વધી ને, હા તો 1. અને 7 ના 7, 4 ના 4 કયો રૂમ નંબર થયો, 471. તો 471 રૂમ નંબર ક્યાં છે, 470 પછી 471 અહીંયા આગળ. બરાબર, ચાલો એના પછી 498 - 23 આઠ આંગળી એટલે કે 8 વેઢા લો તમારા, એમાં 3 બાદ કરી નાખો તો કેટલા વધે છે, 5. બરાબર, 9 માંથી 2 બાદ કરો તો 7 અને 4 ના 4 કેટલા રહ્યા, 475. 475 રૂમ નંબર ઉપર ગોળ કરી દઈએ. ચાલો એના પછીનો છે 452 - 18 2 વત્તા 8 કેટલા થયા, 10. 10નું મીંડું, વધી પડી 1. ચલો 5 ને 1 6 ને 1 7 બરાબર, 4 ના 4 કેટલો થયો રૂમ નંબર, 470. એના પછી 467 - 22 7 વત્તા 2 કેટલા થાય, 7 પછી 8 અને 9 બરાબર, 6 વત્તા 2 8 4 ના 4 489. ચાલો એના પછી 489 વાળો રૂમ નંબર આપણે અહીંયા આગળ ગોળ કરી દીધો. હવે આવે છે 430 વત્તા 20 વત્તા 13 બરાબર,
તો 0 + 0 + 3 કેટલા થાય? 3 ના 3, પછી 3 + 2 + 1, 3 + 4 ને 5 અને 1 6 થયા, બરોબર. 3 આંગળી 2 આંગળી ને 1 આંગળી થઈ ગયા 6, 6 લખી દીધા અને ઉપર 4 ના 4, નીચે એક પણ રકમ નથી એટલે આપણે 4 ના 4 લખીશું. 463 રૂમ નંબર, તો અહીંયા આગળ 463 અહીંયા છે, બરોબર. ચાલો એના પછી આગળ જોઈએ, 426 + 38, તો 426 એમાં 6 અને 8, તો 6 અને 8 નો સરવાળો કેટલો થયો? 6 પછી 7 8 9 10 11 12 13 અને 14, બરાબર. 14નો ચોકડો વધી પડી 1, કોની પર મૂકવાની? 2 ઉપર, તો 2 અને વધી 1 એટલે કેટલી થઈ? 3 થઈ. અને બીજા 3 3 + 3 કેટલા થાય? 6, તો 6 લખી દીધા અને 4 ના 4 લખવાના. કયો રૂમ નંબર થયો? 464, બરાબર. અહીંયા આગળ 464 અહીંયા આપી દીધેલો છે. ચાલો એના પછી 429 + 10 + 20, તો નીચે 9 ની નીચે કેટલા? 2 મીંડા લખેલા છે એટલે 9માં કશું જ નથી ઉમેરવાનું, 9 ના 9 લખવાના છે. પછી 2 1 અને 2, તો 2 પછી બીજો 1 કરો એટલે કેટલા થયા? 3 થયા, બરાબર. અને બીજા 2 3માં 2 ઉમેરો એટલે 5 થઈ ગયા, બરાબર. એટલે 5 લખવાના અને 4 ના 4, 469. ચાલો 469 રૂમ નંબર આ રહ્યો. એના પછી 466 - 33, તો 6 માંથી 3 બાદ કરીએ તો 3, બીજા 6 માંથી 3 બાદ કરીએ તો 3, 4 ના 4, 433, બરાબર. 433 અહીંયા છે રૂમ નંબર. એના પછી 410 + 13 + 11, 3 ને 1 4, 1 2 અને 3, 4 ના 4, તો કેટલો જવાબ આવ્યો? 434. આ બધા જ દાખલા જાતે ગણી શકાય તેવા નાની રકમના છે. તો બાળમિત્રો, તમારે આ દાખલા આડાવડી લખવાના નથી લાઇનમાં, બરાબર. આવા બોક્સ કે એવું કશું પાડવાનું નથી, ફક્ત દાખલા ગણવાના છે, આવું કશું દોરવાનું નથી અને રાઉન્ડ પણ કરવાના નથી. તમારી પ્રેક્ટિસ માટે તમારે આ દાખલા ગણતા રહેવાનું, બરાબર. તમારી નોટબુક છે ને ગણિત નહીં, આગળનું બધું લખી કાઢવાનું બાકી હોય એ અને એ દાખલા પણ ગણવાના છે. ચાલો એના પછી છે ખૂટતી સંખ્યા શોધો. તેમાં જુઓ, સંખ્યાની પેટર્ન જુઓ અને ખૂટતી સંખ્યા લખો. એમાં 1 નંબર 100 200 300, 100 100 વાળી પેટર્ન છે. કેટલા વાળી છે? 100 વાળી. 100 200 300 એટલે આગળ કઈ લાઈન આવશે? 3 પછી 4 એટલે 400 500 600 અને 700, બરાબર. અહીંયા આગળ લખ્યું છે કે પેટર્ન જોવાની છે. 100 ની છે 20 ની છે 10 ની છે, ઊંધા અંક લખેલા છે એ જોઈને પછી તમારે ખૂટતી સંખ્યા લખવાની છે. ચાલો હવે આવી છે રેલગાડી. તો રેલગાડીમાં પણ અંકો લખેલા છે, 900 લખ્યા, 800 લખ્યા, પછી 700. અહીંયા આગળ જોયું બાળકો કે 900 પછી 800 એટલે ઊંધા એકડા લખેલા છે, બરાબર. 100 100 100 ઘટાડતા ગયા છે એટલે આપણે પાછળથી ચાલુ કરો તો પણ ચાલે ને આગળથી ઊંધા એકડા જાઓ તો પણ ચાલે. તો 900 પછી 800 પછી 700, 7ની પહેલાં કેટલા આવે? 600, બરાબર. 600 ની ઉપર 500, 500 ની ઉપર 400 અને 400 ની ઉપર 300. ને આવું ના આવડે ને પાછળથી લખવું હોય તો પણ ચાલે. ચાલો 400 પહેલાં 300 આવે, 300 400 500 600 700 800 ને 900, બરાબર. આવડ્યું? હા. તો હવે આપણે ત્રીજું જોઈએ, 50 100 150 200. તો આમાં શું કર્યું છે? 50 50 ઉમેરતા ગયા છે એટલે 50 50નો સરવાળો વધારતા ગયા છે, બરાબર. 200, તો એમાં 50 ઉમેરીએ તો કેટલા થયા? 250. ના આવડતું હોય તો તમારે શું કરવાનું? 200 લખી + 50 લખવાનું છે, બરાબર. અહીંયા આગળ 200 લખો + 50 લખો એટલે તમારું શું થયું? 250, બરાબર. આ રીતના સરવાળો તમારે આગળ લખતું જવાનું. 250માં બીજા 50 કરો, એનો સરવાળો કરો એટલે 300 આવશે. 300માં 350, પછી બીજા આગળ લખો તો 400. થઈ ગઈ તમારી પેટર્ન પૂર્ણ. ચાલો તો ચોથા નંબરમાં જઈએ.
ચોથા નંબરમાં 300, 250, 200, 150, 100 અને 50. અહીંયા પ્રશ્નાચિહ્ન આપેલા છે ઝૂંપડીની અંદર, બરાબર. તો આમાં શું કર્યું છે, 50-50 ઘટાડતા ગયા, એટલે 50-50 બાદ કર્યા, ઉપર 50-50 સરવાળો કર્યો એટલે આમાં ઘટાડ્યા છે. એટલે અહીંયા આગળ 300 છે એટલે 50 એમાંથી બાદ કરતા 250 વધે, 250માંથી 50 બાદ કરી નાખો તો 200 વધ્યા. હજી 250માંથી 50 કાઢી નાખો તો કેટલા વધે, 150. 150માંથી 50 બાદ કરીએ તો 100, 100માંથી 50 બાદ કરીએ તો 50, બરાબર. ચાલો ને પછી પાંચમા નંબરનું જોઈએ આપણે. જો અહીંયા આગળ 25, 35, 45 અને આપણે અહીંયા પ્રશ્નાચિહ્ન છે ત્યાં શોધવાનું છે. તો શું છે, આ 5-5 વાળા અંકો છે એટલે 35માંથી તમે 25 બાદ કરો, તમને ખબર ના પડતી કે ભાઈ આ પેટર્ન કેટલાવાળી છે. કેટલાવાળી એટલે 10 અંક બાદ કર્યા છે, 20 બાદ કર્યા છે. તો શું કરવાનું, આ મોટી રકમ હોય ગમે તે, એમાંથી નાની રકમ, આગળની રકમ બાદ કરી દેવાની. તો 5માંથી 5 જાય તો 0, 3માંથી 2 ગયા તો 1. એટલે શું છે, આ 10ની પેટર્ન, 10નો વધારો કરતા ગયા છે અથવા ઉમેરો કરતા ગયા છે. તો આમાં 25માંથી આગળની રકમ શોધવા તમારે શું કરવાનું, 25માંથી 10 બાદ કરો એટલે તમને 15 મળશે, બરાબર. હવે આગળ તો લખેલા જ છે, 25માં બીજા 10 ઉમેરો તો કેટલા થાય, 55. 55માં બીજા 10 ઉમેરો તો કેટલા થાય, 65 થાય, બરાબર. પણ આગળની રકમ શોધવા માટે તમે આ મોટી રકમમાંથી નાની રકમ બાદ કરો એટલે તમને ખબર પડી જાય કે તમારે કેટલાવાળી પેટર્ન બાદ કરવાની છે. કે 10વાળી પેટર્ન એટલે કે 10 અંક બાદ કરવાના છે. 25માંથી 10 બાદ કરો એટલે 15 મળી જશે. ચાલો એના પછી છઠ્ઠા નંબરનું, 280, 260, 240. તો આમાં પણ તમને ખ્યાલ ના આવતો હોય તો શું કરવાનું કે આગળ બાદ કરી દેવાનો કેટલાવાળી પેટર્ન છે. 260 એમાંથી 240 બાદ કરો, બરાબર. તો 0, 6માંથી 4 બાદ કરીએ તો 2 વધે અને 0 ના 0. કેટલાવાળી પેટર્ન મળી આપણને, 20વાળી. એટલે 20-20નો ઘટાડો કરતા ગયા છે. 240માંથી 20 બાદ કરીએ તો 220 મળ્યા. 220માંથી 20 કાઢી નાખ્યા. 200માંથી 1 બીજા 20 બાદ કરીએ તો 180 અને 180માંથી બીજા બાદ કર્યો 20 એટલે 160 મળશે, બરાબર. ચાલો એના પછી સાતમા નંબરનું, 125, 150, 175 અને 200. આમાં પણ ખબર ના પડતી હોય તો શું કરવાનું, આગળની જેમ આપણે બાદ કરવાના. કેટલા કેટલા વધારતા ગયા છે આમાં, 25-25, બરાબર. 25નો વધારો કર્યો છે એટલે 200માં બીજા 25 ઉમેર્યું તો 225, 225માં બીજા 25 ઉમેર્યું તો 250, 250માં બીજા 25 ઉમેર્યું તો 275, 275 વત્તા 25 તો કેટલા થયા, 300, બરાબર. આ રીતની પેટર્ન તમારે આગળ વધારતા જવાનું છે. જો ખ્યાલ ના આવતો હોય તો તમારે સરવાળો કે બાદબાકી કરી અને ગણતરી કરવાની છે, બરાબર. ચાલો ચાલો એના પછી મૌખિક ગણતરી. મેં તમને આગળ કીધું કે જે નાના નાના અંકો હોય અથવા 0-0 વાળા રકમ આવતી હોય એની ગણતરી તમારે મૌખિક કરવાની રાખવાની. તો અહીંયા આગળ એ રીતનો તમને દાખલા આપેલા છે, બરાબર. ચોકડીની રીતને સરવાળો અને બાદબાકી. તો આમાં એક નંબર જુઓ, અહીંયા આગળ 80-35 તેની બાદબાકી કરી, 0માંથી 5 ના જાય તો શું કરવાનું, 10કો લેવાનું. 8 ઉપરથી 10કો લેતા એની પર 7 વધ્યા, 7માંથી 3 બાદ કર્યા તો 4 વધ્યા, બરાબર. એટલે શું જવાબ આપ્યો, અહીંયા આગળ 45 જવાબ આપી દીધેલો છે, બરાબર. તો હવે શું કર્યું છે, 45 વત્તા 35. તો 45 વત્તા 35 કરો અહીંયા આગળ, 45 વત્તા 35 તો એનો સરવાળો કર્યો તો 5 વત્તા 5 કેટલા થાય, 0 એટલે કે 10, વધી પડી 1, 4 ને 1 5 અને 5માં 3 ઉમેરો તો કેટલા થાય, 8. કેટલો જવાબ આવ્યો આપણો, 80. તો થઈ ગયા બંને, બરાબર. સરખામણી આગળ આવી હતી ને એ રીતના દાખલા છે. ચાલો એના પછીનું જોઈએ આપણે. અહીંયા આગળ 75 આપેલા છે અને સામે 50 આપેલા છે. તો આપણે અહીંયા બાદબાકીની નિશાની છે એટલે 75-50 કરીશું તો આપણને વચ્ચેની રકમ મળી જશે, બરાબર. 5માંથી 0 બાદ કરીએ તો 5 ના 5, 7માંથી 5 બાદ કરીએ તો કેટલા વધે, 25. એ રકમ ક્યાં લખવાની, વચ્ચે લખવાની.
બરાબર. હવે 50 વત્તા 25 કરો તો આપણને જવાબ 75 મળી જશે. બરાબર, એનો સરવાળો કરવાનો છે. અહીંયા 0 વત્તા 5 કેટલા થાય? 5 ના 5, અને 5 માં 2 ઉમેરીએ એટલે 7. આ થઈ મૌખિક ગણતરી. 5 વત્તા 2 એટલે 7. એમ ફટાફટ મોઢે બોલતું રહેવાનું. ચાલો એના પછીનો ત્રીજા નંબરનો દાખલો આપણે જોઈએ. તો આમાં 110 ઓછા 60 બરાબર, તો બરાબર આપણે શોધવાના છે. તો અહીંયા આગળ 110 ઓછા 60, તો 0 માંથી 0 બાદ કરીએ તો 0, 1 માંથી 6 ના જાય તો શું કરવાનું? બાજુમાં 10કો લઈએ તો 1 માંથી આપણે 1 લઈ લઈએ તો એની ઉપર શું વધે? 0 વધે, કશું ના વધે. અને અહીંયા આગળ 1 ના 11 કરવાના, 11 માંથી 6 બાદ કરીએ તો કેટલા મળે આપણને? 50. જવાબમાં અહીંયા સામે જે રાઉન્ડ છે એમાં 50 લખી દેવાના. બરાબર, હવે અહીંયા આગળ 50 લખ્યા આપણે, પછી અહીંયા આગળ 50 લખેલા છે વત્તા 60, તો એનો જવાબ કેટલો આવશે? 110, જે મોટી રકમ આવતી હતી 1. બરાબર, એટલે આ ચોકડી ગુણાકાર, ચોકડીનો સરવાળા બાદબાકી તમને આપેલા છે. એના પછી ચોથા નંબરનું છે, 320 ઓછા 120. ચલો 0 માંથી 0 બાદ કરીએ તો 0, 2 માંથી 2 બાદ કરીએ તો 0, 3 માંથી 1 બાદ કરો તો 2. બરાબર, આ રીતના મૌખિક ગણતરી મેં કરી છે. શા માટે? કારણ કે આ સરળ રકમ છે તેથી. હવે અહીંયા આગળ 120 અને અહીંયા આગળ 320 આપી દીધેલા છે. બરાબર, તો અહીંયા આગળ કેટલા આપણે લખીએ? તો સરવાળો 320 થશે. તો અહીંયા આગળ જે આ શોધેલી રકમ છે ને એ અહીંયા લખી દેવાની. તમે એક બાજુનું કરશો એટલે બીજી બાજુની ખૂટતી રકમ હોય એ તમારે લખી દેવાની છે. બરાબર બાળમિત્રો, તો અહીંયા આગળ આપણે આજે ગણિતનો આટલો અભ્યાસ અહીંયા પૂર્ણ કરીએ છીએ. આગળનો જે અભ્યાસ બાકી છે એ અગાઉના પીડીઆરમાં આપણે શીખી લઈશું. આજનું લેસન જો ક્યાંથી લખવાનું છે? આ 6ઠા નંબરથી છે. તમારી જાતે તમારા જવાબ ચકાસો. બરાબર, તો એ બધા જ દાખલા જે આ સાચા કરેલા છે ને એ ગણવાના છે, ખોટાવાળા ગણવાના નથી. એટલે કે આ જે પહેલા નંબરના 2 દાખલા એ અને નીચેના છેલ્લા 2, કેટલા દાખલા થશે? આ બે 4 અને આ નીચેના 4. બરાબર, 8 દાખલા એ, આ 4, 8 ને 4 કેટલા થયા? 12. અને આ જે સરવાળાના બાદબાકીના છે ને પોસ્ટ ઓફિસવાળા, એ દાખલા ખૂટતી સંખ્યા શોધો, એ અને આ ક્રોસવાળા. આટલું હોમવર્ક તમારી ગણિતની નોટબુકમાં તમારે લખી દેવાનું છે. બરાબર, ચાલો આવજો ત્યારે.